તરફ કોરોના વાયરસની ગંભીરતાને જોતા સરકારે જનહિતમાં કરેલા લોકડાઉનના નિર્ણયથી દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી શક્યું નથી. જો કે લોકડાઉનમાં ધંધા રોજગાર બંધ રહેતા કેટલાક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સરકારે તમામ નાગરિકોની ચિંતા કરતા રાહતનું અનાજ આપી આર્થિક મદદ કરી છે. ત્યારે જરૂરિયાતમંદોને ધ્યાનમાં રાખીને વિસનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેજા હેઠળ અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા 3000 જેટલી ફૂડ કીટનું વિતરણ તૈયાર કરી શહેર અને તાલુકા કક્ષાએ કરાઈ રહ્યું છે. આ સમગ્ર સેવા કાર્યમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને આરોગ્યલક્ષી બાબતોની તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે. વિસનગર RSS દ્વારા સેવા ભારતીના સહયોગથી અહીંયા વિસનગર નગર, વિસનગર તાલુકાએ 3000 કીટનું બનાવી અને વિતરણ કરેલું છે. તેમાં વિસનગરની સેવાભાવી સંસ્થાઓએ માતબાર દાન આપ્યું હતું અમને. લગભગ અંદાજિત 15 લાખનો ખર્ચો અહીંયા થયેલો છે અને વિસનગરની સેવા વસ્તી, વિસનગરના જરૂરિયાતમંદોને વિસનગરના કાર્યકર્તાઓ વતી એનું વિતરણ થયું છે. ખાસ તો ગરીબ લોકો જેમના જો રેશન કાર્ડ નથી એવા લોકોને અમે ખાસ ટાર્ગેટ બનાવેલા હતા કે એ લોકોને પૂરતું ભોજન મળે અને એમના સુધી પહોંચે એવી વ્યવસ્થા ગોઠવેલી હતી. અહીંયા સંઘના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ ક્ષેત્રમાં, વિવિધ એરિયાઓમાં અમે એનું વિતરણ કરેલું છે.